બનાસ કાંઠે નર્મદા મુખ્ય કેનાલ અનેક વખત જોખમી બની છે અને વારંવાર ગાબડા પડવાથી ખેડૂતોના પાકોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. કાંકરેજ તાલુકાના નાથપુરા અને ઈસરવા પાસે થઈને નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે, પણ નાથપુરા અને ઈસરવા પાસે નર્મદા કેનાલ ઉપર એક ગાબડું પડ્યું છે. જો થોડો વધારે વરસાદ આવે તો આ ગાબડું મોટું નુકસાન કરે તેવી ભીતિ જોવા મળી રહી છે. જે આ ગાબડું પડ્યું છે તેના નજીકમાં ખેડૂતોના મકાનો તેમજ અનેક વીઘા કપાસ આવેલો છે. જો કેનાલમાં હવે થોડું વધારે પાણી છોડવામાં આવે અથવા થોડો વધારે વરસાદ પડે તો આ ગાબડું તૂટીને ખેડૂતોને મોટું નુકસાન કરે તેવી શક્યતા છે. ખેડૂતોએ જ્યારથી નાનો ખાડો હતો ત્યારથી જ રજૂઆતો કરી હતી, પણ કેનાલના અધિકારીઓનું પેટમાંથી પાણ પણ નહોતું હલતું. અનેકવાર અધિકારીને આ બાબતની જાણ કરી હોવા છતાં હજુ અધિકારી જોવા સુધા આવ્યા નથી. તો શું આ ગાબડું તૂટીને મોટું નુકસાન કરશે અને ખેડૂતોના પાકને નાશ થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. નાથપુરા ગામમાંથી મુખ્ય કેનાલ નર્મદા પસાર થાય છે. અહીં એક મોટું ગાબડું પડ્યું છે. એ ગાબડું લગભગ ઓછા તો 45 દિવસ પહેલાથી પડ્યું છે. અમે લગભગ ઘણી વખત આગળ જાહેરાત કરી પણ કોઈ અમારું સાંભળતું નથી. ઓછા તો 10 ફોન કર્યા પણ આગળ દેવધર સાહેબ છે તેમણે કોઈ અમારો ફોન ઉપાડ્યો નહીં. અને જો કેનાલનો કાર્યવાહી કરવામાં ના આવે તો કેનાલ તૂટવાની સંભાવના છે. અને કેનાલની સામે જ અમારું ઘર છે. જો કોઈ સાંભળે નહીં અને કેનાલ તૂટી જશે તો અમારો ઘર અને ખેતરને ઘણું મોટે પાયે નુકસાન થઈ શકે એમ છે. અને સામે અમારે ઘણું અનાજ પણ વાયેલું છે, કપાસ વાયેલો છે. ઘણું નુકસાન થાય તો પછી કોઈ સરકાર અમારું કોઈ જવાબદારી લેશે નહીં. હવે કોઈ કાર્યવાહી કરે તો સારું કહેવાય. ચેહરસિંહ વાઘેલા, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.